બિહારના મુખ્યમંત્રીને ફોન કરી ઉડાવી દેવાની ધમકી આપનાર સુરતમાં ઝડપાયો. બિહારના મુખ્યમંત્રીને ફોન કરી ઉડાવી દેવાની ધમકી આપનાર સુરતમાં હોવાની મળી હતી. માહિતીને પગલે બિહાર પોલીસે સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદ માંગી. ક્રાઇમ બ્રાન્ચે તે યુવાનને લસકાણા ખાતેથી ઝડપી પાડી બિહાર પોલીસને સોંપ્યો. મજૂરી કામ કરતા અંકિત મિશ્રાએ ગૂગલ નંબર સર્ચ કરી કોલ કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી બિહાર પોલીસને સોંપ્યો. બિહારના મુખ્યમંત્રી સિંહને 36 કલાકમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવેલ એ બાબતે બિહારના પટના જિલ્લાના સચિવાલય પોલીસ સ્ટેશનના અધિકારીઓ સુરત શહેરમાં આવેલ હતા આરોપીઓને પકડવા માટે. એને લઈને મહેરબાન પોલીસ કમિશનર શ્રી તોમર સાહેબ તથા એડિશનલ પોલીસ કમિશનર શ્રી શરદ સિંઘલ સાહેબ નાઓએ ક્રાઇમ બ્રાન્ચને મદદમાં રહી આરોપીને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવેલી હતી. બનાવની ગંભીરતા લઈ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ ડોડિયા અને એમની ટીમને વર્કઆઉટમાં લગાવવામાં આવેલ હતા. આરોપી જે છે એ અંકિતકુમાર વિનયકુમાર મિશ્રા, આ જે લસકાણા ખાતે રહેતો હોય એવા હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે ધ્યાન ઉપર આવતા લસકાણા ખાતેથી એમને ડિટેન કરવામાં આવ્યું છે. અને બિહાર પોલીસ જે મદદમાં આવેલી અહીંયા આવેલી હતી તપાસ માટે એમને હેન્ડઓવર કરવામાં આવેલ છે. આ જે અંકિતકુમાર છે એ 12 ધોરણ સુધી ભણેલ છે અને અહીંયા સુરતમાં 6 વર્ષથી એ રહે છે અને લુમ્સમાં ત્યાં એ મજૂરી કામ કરે છે. હાલમાં એમને ડિટેન કરી અને બિહાર પોલીસને હેન્ડઓવર કરવામાં આવેલ છે. વધુ પૂછપરછ તેમજ વધુ ડિટેલ બિહાર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવશે. સાહેબ, આરોપીનો મોબાઈલ કબજે કરવામાં આવ્યો તેમાંથી ઘણા નંબરો પણ મળી આવ્યા છે. હા, પ્રાઇમરી ક્રાઇમ બ્રાન્ચે જે ઇન્ટ્રોગેશન કર્યું છે એની અંદરથી એને ગૂગલની અંદર ઘણા બધા નંબરો એને સર્ચ કરવામાં આવેલા હતા અને એ મોબાઈલ તથા આરોપીને બિહાર પોલીસને હેન્ડઓવર કરવામાં આવેલ છે. એના ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન દ્વારા વધુ વિગત ખ્યાલ આવશે.